તો હવે આપણે જ્યારે ઇંગ્લિશની પરીક્ષા આવી રહી છે તો આપણે ઇંગ્લિશમાં થોડું રિવિઝન વિશે ચર્ચા કરી લઈએ. તો આપણે જે ઇંગ્લિશમાં સિલેબસ છે એ મેં તમને અગાઉ કહી જ દીધો છે, તો પણ આપણે એકવાર જોઈ લઈએ કે તમારે ટેક્સ્ટબુકમાંથી યુનિટ 1 અને 2 કરવાનું છે. પછી જે ક્લોઝ આપેલ છે એટલે ટેક્સ્ટબુકમાં પાછળના જે પાઠ આપેલા છે એમાં પણ ક્લોઝ 1 અને 2 કરવાનું છે. અને ગ્રામરમાં શું કરવાનું છે, ઇન્ટરોગેટિવ પ્રોનાઉન અને ક્વેશ્ચન ટેગ, આ બે પ્રશ્ન આપણે પાકા કરવાના છે. હવે આપણે થોડી વાત કરી લઈએ તો આપણને 25 માર્કની પરીક્ષા છે તો એમસીક્યુ પણ પૂછાઈ શકે, અથવા તો સવાલના જવાબ એટલે કે તમને જે પેરેગ્રાફ આપેલો હોય છે પેરેગ્રાફ પરથી સવાલ જવાબ આવે છે એ પણ પૂછાઈ શકે. તો હવે એની તૈયારી તમે કઈ રીતે કરશો, તો આ તમારે જે યુનિટ 1 અને 2 છે તમારે ચોપડીમાંથી વ્યવસ્થિત વાંચી જવાનું. જો તમે આખો પાઠ વ્યવસ્થિત વાંચી જશો તો એમાંથી તમને પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન પૂછાય તો એના જવાબ પણ આવડી શકે અને એમસીક્યુ પૂછાય તો તમને એ પણ આવડી શકે. એટલે તમારે પેરેગ્રાફ પરથી સવાલ જવાબની પણ તૈયારી કરવાની છે અને એમસીક્યુની પણ તૈયારી કરવાની. એના માટે આપણે ધ્યાનથી પાઠ વાંચી જઈશું. જો ટ્રુ ફોલ્સ આપણને પૂછાયા હોય તો આપણે જો ધ્યાનથી પાઠ વાંચ્યો હોય તો આપણને ટ્રુ ફોલ્સ પણ આવડી જાય. પછી હવે આપણે ગ્રામરમાં જોઈએ ઇન્ટરોગેટિવ પ્રોનાઉન, એમાં આપણે જોયું છે ડબલ વેજ ક્વેશ્ચન આવે છે, હાઉ મેની આવે છે, હાઉ મચ આવે છે, તો એના તમને ક્યાં તો વાક્ય પણ પૂછાઈ શકે અથવા તો ખાલી જગ્યા રૂપે પણ પૂછાયું હોય, તમને ખાલી જગ્યા આપી હોય અને બાજુમાં બે ઓપ્શન આપ્યા હોય અને તમને પૂછ્યું હોય કે આ ખાલી જગ્યામાં શું જવાબ આવશે, તો એ તમારે પેલા બે ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું હોય છે. એટલે તમારે ઇન્ટરોગેટિવ પ્રોનાઉનની તૈયારી કરવાની છે, એટલે એમાં ડબલ વેજ ક્વેશ્ચન અને હાઉ મેની અને હાઉ મચ જે આપણે અગાઉ શીખી જ ગયા છે. અને બીજું છે ક્વેશ્ચન ટેગ, તો ક્વેશ્ચન ટેગ પણ તમને મેં શીખવાડેલું જ છે અને ક્વેશ્ચન ટેગ પણ તમને ખૂબ સારી રીતે આવડે જ છે. તો ગ્રામરમાં બસ આ બે પોઈન્ટની સારી રીતે તૈયારી કરજો અને જે યુનિટ 1-2 આપેલા છે, ક્લોઝ 1-2 આપેલા છે એ તમે ધ્યાનથી વાંચી જજો કે જેથી એમસીક્યુ ટ્રુ ફોલ્સ કે જે સવાલ જવાબ પૂછાય એ તમને સારી રીતે આવડી શકે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.